तो आ साथे एक महत्वपूर्ण समाचार गांधीनगर थी प्राप्त थई रह्या छे। नजर करी आ समाचार तरफ के ज्यां राज्यमां अनामतना मुद्दे हवे आ बाबत गंभीर बनी छे अने आवतीकाले कैबिनेटमां विस्तारथी बैठक दरमियान चर्चा थशे अने महत्वनी आ चर्चा दरमियान धारासभ्यो सांसदो अने आंदोलनने ध्यानमां राखीने आ महत्वनी चर्चामां सौ कोई उपस्थित रहेवाना छे। अनामतना ठरावमां सुधारा करवा अंगे पण चर्चा कराशे। 1 ઓગસ્ટ 2018 આ અનામતનો ઠરાવ બન્યો છે, સરકાર માટે પેચીંદો પ્રશ્ન। છેલ્લા 43 દિવસથી એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ આ અંગે આંદોલન પણ કરી રહી છે। આ પ્રશ્ન હજુ પણ મંડરાઈ રહ્યો છે, સવાલોના ઘેરામાં છે। ત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને અગાઉ અનામત અંગે પણ બેઠક થઈ ચૂકી છે। વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, અનામતનો જે મુદ્દો છે તે સરકાર માટે પણ એક રીતે પેચીદો પ્રશ્ન બની ચૂક્યો છે, આવતીકાલે કેબિનેટ કક્ષાની બેઠક મળવાની છે, આ મુદ્દો ફરી એક વખત ગુંજે તેવી પણ શક્યતા છે। રાજ્યમાં અનામતનો મુદ્દો અત્યારે ખૂબ ગંભીર બની ગયો છે અને સરકાર માટે માથાના દુખાવા સમાન આ સ્થિતિ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અગાઉ પણ જે રીતે મુખ્યમંત્રી નિવાસસ્થાને કેબિનેટ મંત્રીઓ ઓબીસી સમાજના જે કેબિનેટ મંત્રીઓ હતા તે તમામ મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા પણ કરી હતી, પરંતુ ચર્ચા જે થઈ હતી તે અનિર્ણિત રહી હતી। જે તે સમયે ચર્ચામાં નક્કી કરાયું હતું કે કાયદાના સલાહકાર પાસેથી કોઈ સલાહ લેવી અને આ જે ઠરાવ કરવામાં આવે છે 1-8-2018 જે ઠરાવ છે તેમાં કેવા પ્રકારના સુધારા વધારા કરી શકાય। જોકે હજુ પણ એ સુધારા વધારા કેવી રીતે કરવા તે અંગેની કોઈ સલાહ સૂચન મળ્યા નથી, પરંતુ જ્યારે આ માથાના દુખાવા સમાન મુદ્દો બની ગયો છે, આંદોલન જે રીતે કરવામાં આવી રહ્યા છે, જે વિધાનસભાના જે ધારાસભ્યો છે તે અવારનવાર પત્રો લખી રહ્યા છે, સાંસદો પણ મુખ્યમંત્રીને અવારનવાર રજૂઆત કરી રહ્યા છે, બીજી તરફ જે આંદોલન ચાલી રહ્યું છે તેના માટે હવે સરકાર માટે હવે ચિંતાજનક વિષય બની ગયો છે અને એ ચિંતાજનક વિષય જ આવતીકાલે કેબિનેટની બેઠકમાં ચર્ચાનો મુદ્દો બનશે। મહત્વનો મુદ્દો આ કહી શકાય, રાજ્યમાં જે અનામત લાગુ કરવામાં આવી છે તેના મુદ્દે ચર્ચા કરવામાં આવશે। 33% મહિલા અનામત મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા દરમિયાન જે ઠરાવ કરવામાં આવે છે 1-8-2018 જે ઠરાવ છે તેમાં કેવા પ્રકારના સુધારા વધારા કરી શકાય છે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ બેઠક મળી ચૂકી હતી। બીજી તરફ 43 દિવસથી ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એસસી અને એસટી સમાજની મહિલાઓ આંદોલન કરી રહી છે અને આંદોલન કરી અને સરકારનો વિરોધ કરી રહી છે। વિરોધમાં તેમનો એક જ સૂર છે કે જે ઠરાવ કરવામાં આવ્યો છે તે ઠરાવ રદ કરવામાં આવે। બીજી તરફ જે અનામત વર્ગના લોકો છે તેમના દ્વારા સહયોગ સંકુલ ખાતે પણ થોડા દિવસ અગાઉ ધરણા કરવામાં આવ્યા હતા અને ધરણા કરી અને આ અનામતનો જે પત્ર છે, આ જે ઠરાવ છે તેને યથાવત રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। એટલે આમ જ્ઞાતિ જ્ઞાતિ હવે એકબીજાની સામે આવી ગઈ હોય તેવા સ્થિતિ સામે સરકાર માટે હવે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે કે આખરે નિરાકરણ લાવવું તો કેવી રીતે લાવવું। એટલે જ આવતીકાલની બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો આ અનામતની ચર્ચાને લઈને સામે આવ્યો છે। બિલકુલ નિર્મલ, આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ। તો સૌ કોઈની નજર રહેશે આવતીકાલની કેબિનેટ કક્ષાની બેઠકમાં કે જેમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર આ બેઠક થવાની છે, કેવા પ્રકારના સુધારાની જરૂર છે, સુધારા વધારા કરવાની કેવી જરૂર છે તેને લઈને પણ ગંભીર ચર્ચાઓ થઈ શકે। કારણ કે 43 દિવસથી લગાતાર એસટી એસની જે ઓબીસીની જે મહિલાઓ છે તેઓ અનામત મુદ્દે જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે, આ મુદ્દો સરકાર માટે ખૂબ જ ગંભીર છે। આવતીકાલની બેઠક પર સૌ કોઈની રહેશે નજર।